शम्बरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् फमावे कि नित्य अर्थात नियमित रहते
वेद में अध्ययन करो। तो कई काले चर्चा करे प्रमाण वेद में आपने पहला तो धर्म नु ज्ञान प्राप्त था है। केम जीवन जीवो एमा धर्म पर बे प्रकार से सामान्य धर्म अने विशेष धर्म। सामान्य धर्म एटले मानव मात्र है जे प्रकार नु आचरण करव जोईए वर्तन करव जोईए। कई काले बात करी आपणे आत्मन प्रतिकूल परेशान न समाचरित होता ने जे प्रतिकूल हो प्रकार आचरण अन्य प्रत्येक न करव। अने जे प्रकार ना आचरण अपेक्षा अपने अन्य पास राखता हो आचरण अन्य प्रत्ये करव। आ थयो सामान्य धर्म। अनुज्ञान तो जाने वेदो आपने आपे विशेष धर्म नु पण ज्ञान आपे छे वेदो आपने। विशेष एटले क्या वर्ण नो व्यक्ति क्या वर्ण नी छे अने आश्रम अर्थात जीवन नी कई अवस्था मां छे ए वर्ण अने अवस्था ने अनुरूप क्या प्रकार ना कर्म एने करवा जेथी एना कर्म आ विश्व मां जे संवादिता छे नियति छे कायदो छे एने अनुरूप होय। मुख्यत्वे आपनु जीवन कायदा ने अनुरूप होवु जोईए। आ जगत मां एक कायदो छे कोई अंधाधुंधी नथी परंतु एक व्यवस्था छे। जगत में एक व्यवस्था कहो नियति कहो कायदो कहो एवं छे। जगत ना बधाज तत्वों आ व्यवस्था के कायदा नु अनुसरण करे छे। एटला माटे जगत में संवादिता छे। क्या पण विसंवादिता थी कुदरत में क्या है विसंवादिता थी संवादिता छे। जेवी तो भगवान ने रचना के भी करी छे के आपणे अंगारवायु बहार काढ़े जे वृक्षो ग्रहण करे ए वळी प्राणवायु बहार काढ़े जे आपणे ग्रहण करे। आम परस्पर अभी व्यवस्था जगत में सर्वत्र है। सर्वत्र उपकार्य उपकार का संबंध है। એટલે કે એક બીજા પર ઉપકાર કરે અને બીજું એના પર ઉપકાર કરે આમ પરસ્પર ઉપકાર્ય ઉપકાર્ય એટલે જેના પર ઉપકાર થઈ રહ્યો છે તે ઉપકારક એટલે જે ઉપકાર કરે છે તે ઉપકાર્ય ઉપકારક આ પ્રકારનો સંબંધ સર્વત્ર છે। તો આપણું જીવન પણ આ પ્રકારની વ્યવસ્થા આવી નિયતિ કેવા કાયદાને અનુરૂપ હોય તો આપણા જીવન પણ સંવાદિતા હોય। જેથી આપણે એક સંવાદિત જીવન જીવી શકીએ। આપણા મનમાં કઈ પણ વિસંવાદિતાઓ હોય એ પણ દૂર થાય અને એ આપણે જીવનમાં સુખી થઈ શકીએ। આપણને ક્યારે સુખનો અનુભવ થાય જયારે મનમાં સંવાદિતા હોય ત્યારે। જયારે જયારે મનમાં સંઘર્ષ હોય વિસંવાદિતા હોય ત્યારે આપણે દુઃખી થઈ જઈએ છીએ। આ વેદો આપણને સામાન્ય ધર્મનું જ્ઞાન આપે છે વિશેષ ધર્મનું જ્ઞાન આપે છે। કયા વિશેષ ધર્મ છે આજ કે આપણે કેવી રીતે આ સંવાદિતાનું અનુસરણ કરીએ કે આપણને કેમ ખબર પડે કે શું કરવું આ સંવાદિતાનું અનુસરણ કરવા માટે આપણે શું કરવું એની આપણને શું સમજ પડે। એટલે વેદો આપણું ધ્યાન દોરે છે કે જો આ જગતની આખી યોજના કહો કે રચના કહો એમાં મનુષ્યનું શું સ્થાન છે। આગળ કહ્યું તેમ ઉપકાર્ય ઉપકાર કે સંબંધ છે કે જો આ સમગ્ર જગત આપણા પર ઉપકાર કરી રહ્યું છે અને માટે આપણે પણ ઉપકારક બનવું જોઈએ। વિશેષ ધર્મ એ છે કે આપણે ઉપકારક બનવું જોઈએ। આપણા પર સર્વ દિશામાંથી ઉપકાર થઈ રહ્યો છે અને આપણે વળતો ઉપકાર કરીને એનો બદલો વાળવો જોઈએ। આપણા પર માતા પિતાનો અને પૂર્વજોનો ઉપકાર છે। આપણા પર ઋષિઓનો શિક્ષકોનો ચિંતકોનો ઉપકાર છે। આપણા પર દેવતાઓનો કુદરત તત્વનો ઉપકાર છે। આપણા પર આપણા સમાજના
બીજા બધા મનુષ્યનો જેમ કે ખેડૂતો જેમ કે વેપારીઓ જેમ કે આ બધાનો ઉપકાર છે. એ લોકો પોતપોતાનું કાર્ય કરે, જે પશુપાલન કરનાર પશુપાલન કરે, ખેતી કરનાર ખેતી કરે, વેપાર કરનાર વેપાર કરે, તો જ આપણું જીવન શક્ય બને. એ બધાનો આપણા ઉપકાર છે. તદુપરાંત બીજા બધા પ્રાણીઓનો જીવ જંતુઓનો પણ આપણો ઉપકાર છે. આ ગાયોનો પણ આપણો ઉપકાર હોય, વૃક્ષોનો પણ ઉપકાર હોય, બધાનો આપણો ઉપકાર છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. કેટલોક ઉપકાર પ્રત્યક્ષ છે, અર્થાત આપણે પોતે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. કેટલોક ઉપકાર પરોક્ષ હોય, એટલે કે સીધે સીધો આપણે ન અનુભવી શકીએ, પરંતુ હોય તો ખરા પરોક્ષ રીતે. આમ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમગ્ર જગત આપણા પર ઉપકાર કરી રહ્યું છે. તેથી આપણા જીવનમાં એની નોંધ હોવી જોઈએ, સભાનતા હોવી જોઈએ, એ માટે કૃતજ્ઞતા હોવી જોઈએ. કૃતજ્ઞતા એટલે આપણા પર જે ઉપકાર કરવામાં આવે છે એની સભાનતા, એ આપણા કર્મમાં અભિવ્યક્ત થવી જોઈએ. એટલા જ માટે આપણને પાંચ મહાયજ્ઞ કરવાનું વિધાન કરવામાં આવ્યું. વિશેષ કારણ કે દરેક દરેક મનુષ્યના દૈનિક જીવનની અંદર આ પાંચ મહાયજ્ઞ હોય. કયો મહાયજ્ઞ છે? બ્રહ્મયજ્ઞ. એ દરેકના જીવનમાં આ વેદનું પઠન પાઠન હોય. હવે વેદનું પઠન પાઠન ન હોય તો કઈ પૂજા પાઠ આપણા જીવનમાં હોય, શાસ્ત્રનું અધ્યયન હોય, આપણો જન્મ કે જ્ઞાનની સાધના હોય, જેથી ઋષિઓએ જેનો પ્રારંભ કર્યો એ જ્ઞાન પરંપરા ચાલુ રહે. નમો બ્રહ્માદિભ્ય બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તૃભ્ય. જે લોકો બ્રહ્મ વિદ્યાના સંપ્રદાયના પ્રવર્તકો છે, તો આપણે પણ એક કડી રૂપ બનીએ અને જ્ઞાનની પરંપરાના જે પરંપરા જે છે આપણે પણ કોઈ એમાં ફાળો આપીએ, આપણે પણ જ્ઞાન પ્રાપ્ત કરીએ અને એ જ્ઞાનના પ્રચારમાં કોઈ કરતા આપણે મદદરૂપ થઈએ. તો આપણે ઋષિઓનું ઋણ વાળીએ, દેવતાઓનું ઋણ, દેવતાઓ જે ઉપકાર કરે છે એમની પૂજા દ્વારા, પિતૃઓનું ઋણ, આપણા માતા પિતાની વડીલો સેવા દ્વારા, પૂર્વજોને પણ જે કઈ તર્પણ વગેરે કરો એ દ્વારા, અન્ય મનુષ્યો જે છે એમની પણ સેવા, ભૂખ્યાને અન્ન અને અન્ન વસ્ત્ર વગેરે, જીવજંતુઓની પશુઓની બધાની સેવા, આ રીતે આ બધાની સેવા પણ આપણા જીવનમાં હોવી જોઈએ. આ બધું છે વિશેષ ધર્મ. હવે આપણે સમજ ના પડે વ્યક્તિગત રીતે, પેલો કોમન સેન્સ ધર્મ સમજ પડે કે જે વસ્તુની અપેક્ષા હું રાખું છું એ પ્રકારની અપેક્ષા બીજા રાખે છે, એ સમજાયું છે. પણ આ બધું સમજાયું નથી. આ બધું આપણા ધ્યાનમાં આવે નહીં તો શાસ્ત્રો આપણા ધ્યાનમાં આવે છે. સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ, આ બધું જ્ઞાન આપણને હોવું જોઈએ. આ બધું જ્ઞાન, આ બધી સમજ ક્યાંથી પ્રાપ્ત થાય? જીવનની આ બધી સમજ પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રોનું અધ્યયન જરૂરી છે. ગઈકાલે કહ્યું તે પ્રમાણે ભલે વેદોનું અધ્યયન ન થાય, પણ રામાયણનું, ભાગવતનું, એ પ્રકારનું, એ બધા ગ્રંથોનું અધ્યયન, ભગવદ્ ગીતાનું અધ્યયન થાય, એ જરૂરી છે. આ પ્રકારનો સત્સંગ થાય, જેથી આપણને આ બધી એક દ્રષ્ટિ પ્રાપ્ત થાય, જીવન વિશેની દ્રષ્ટિ પ્રાપ્ત થાય. શાસ્ત્રોમાંથી આપણને જીવનની દ્રષ્ટિ પ્રાપ્ત થાય. જીવનનું શું ધ્યેય છે, એ ધ્યેયને પ્રાપ્ત કરવાનો શું માર્ગ છે, આ પ્રકારની દ્રષ્ટિ અને સમજ આપણને શાસ્ત્રોમાંથી પ્રાપ્ત થાય. ટૂંકમાં જ્યારે કહેવામાં આવે છે કે નિયમિત વેદોનું અધ્યયન કરવું છે, ત્યારે એનો અર્થ એટલો છે મુખ્યત્વે કે દરેક દરેકને પોતાના જીવન વિશે સમજ હોવી જોઈએ કે મારા જીવનમાં શું ધ્યેય છે, એ ધ્યેય પ્રાપ્તિનો શું માર્ગ છે એની સમજ હોવી જોઈએ. તો જ આપણે એટલે કે સમજપૂર્વક જીવન જીવવું જોઈએ. એમ બીજા બધા કરે છે એવી રીતે, પેલા પરંપરા એક ઘેટું બીજા ઘેટાની પાછળ જાય જરાય વિચાર કર્યા વગર, એ રીતે આપણે પણ માત્ર બીજાનું અનુસરણ કર્યા જ કરીએ એવી જાતનું જીવન ના હોવું જોઈએ, પરંતુ સમજપૂર્વકનું જીવન હોવું જોઈએ. એ સમજ આપણને શાસ્ત્રોમાંથી પ્રાપ્ત થાય. શાસ્ત્રો અધ્યયન, વેદ નિત્યમ અધિયતા,
નિયમિત શાસ્ત્રો અધ્યયન હોય, એક વાર થઈ ગયું એવું નહીં, સતત દરરોજ આપણા નિત્યક્રમમાં એક નિત્યક્રમ બની જવો જોઈએ. કરો અડધો કલાક પોણો કલાક કંઈક સરસ વાંચવાનું હોય, જેથી આપણા મનને આપણી બુદ્ધિને કંઈક ખોરાક મળે, કંઈક નવી નવી સમજ પ્રાપ્ત થાય. બીજું કશું નહીં તો એકનો એક જ ગ્રંથ વારંવાર વાંચો ને, એકનો એક રામચરિત માણસ કે એકનો એક તત્વબોધ વારંવાર વાંચો ને, તો એ નવી નવી દ્રષ્ટિ પ્રાપ્ત થયા કરે, જરૂરી છે. જેથી આપણા સ્પષ્ટતા હોવી જોઈએ, બુદ્ધિમાં સ્પષ્ટતા હોવી જોઈએ. કારણ કે બુદ્ધિ આપણા જીવનમાં બધા નિર્ણયો લેતી હોય છે. કઠોપનિષદ કહે છે કે આપણું જીવન તો એક યાત્રા છે, યાત્રામાં આપણા પાસે એક રથ છે, આ દેહ એક રથ સમાન છે, જ્ઞાનેન્દ્રિયો એના ઘોડા સમાન છે, આ મન લગામના સ્થાને છે, બુદ્ધિ સારથીના સ્થાને છે. તો જેવી રીતે રથના સંચાલનમાં સારથી બધા નિર્ણય લેતો હોય કે કયો રસ્તો પસંદ કરવો અને કયો નહીં, એ પસંદગી સારથી કરતો હોય, વળી સારથી લગામ દ્વારા પેલા ઘોડાનું સંચાલન કરતો હોય, અને તે રીતે આપણા જીવનમાં પણ બધો જ નિર્ણય બુદ્ધિ કરતી હોય છે, અને મન દ્વારા બુદ્ધિ પણ આ ઇન્દ્રિય વગેરેનું નિયંત્રણ કરતી હોય છે. એટલે બુદ્ધિમાં વિવેક હોય બહુ જ જરૂરી છે. એ વિવેકયુક્ત બુદ્ધિ છે એ જીવનનું કલ્યાણ કરે, વિવેકહીન બુદ્ધિ છે એ શક્ય છે કે જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ કે દુઃખને પણ નોતરે. છેવટે ગઈકાલે કહ્યું તે પ્રમાણે માણસ આ દુનિયાનો સૌથી મોટો ઉપકારક છે, અને માણસ જ દુનિયાનો સૌથી મોટો અપકારક પણ છે. તો જે મહાપુરુષની બુદ્ધિમાં શ્રેષ્ઠ વિવેક હતો એમણે જગત પર મહાન ઉપકાર કર્યો, અને જે બીજા લોકો જેની બુદ્ધિમાં અવિવેક હતો એમણે એ જ બુદ્ધિનો ઉપયોગ દુનિયા પર અપકાર કરવામાં કર્યો. તો આપણે આપણું પણ કલ્યાણ કરીએ અને અન્યનું પણ કલ્યાણ કરીએ માટે વિવેક હોવો જોઈએ, એ માટે શાસ્ત્ર અધ્યયન હોવું જોઈએ. વેદ નિત્યમ અધીયતામ, નિત્ય અર્થાત નિયમિત રીતે વેદનું શાસ્ત્રનું અધ્યયન કરો. પછી બીજું પગથિયું કહે છે, તદુદિતમ કર્મ સ્વનુષ્ઠિયતામ. તદુદિતમ કર્મ, આ વેદમાં શાસ્ત્રમાં જે કહેવાયેલું છે એ કર્મ, આપણી ફરજ કે કર્તવ્ય. સ્વનુષ્ઠિયતામ, સુઅનુષ્ઠિયતામ, સુષ્ઠુ અનુષ્ઠિયતા, એ કર્મનું સારી રીતે અનુષ્ઠાન કરો, એ કર્મનું સારી રીતે આચરણ કરો. પહેલા સમજ આવવી જોઈએ કે કેવું જીવન જીવવું જોઈએ, અને પછી એ પ્રકારે જીવન જીવવું જોઈએ. માત્ર બધું જાણીએ પૂરતું નથી, પણ જાણવું મહત્વનું છે, જાણવું મહત્વનું છે, સાથે સાથે આપણે જે જાણ્યું છે એ પ્રકારે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે આપણા પોતાના જ લાભમાં છે ને, આપણા પોતાના જ કલ્યાણ માટે. આમ જે કર્મનો, ફરજનો, કર્તવ્યનો આપણને સમજ આપવામાં આવે, જેની મદદથી આપણે સંવાદિત જીવન ગાળી શકીએ, એ પ્રકારનું કર્મ જીવનમાં હોવું જોઈએ. જેથી આપણે આ દુનિયાની સંવાદિતાનો ભંગ ન કરીએ, આપણે પણ કાયદા પ્રમાણે વર્તીએ, તો આપણું પોતાનું કલ્યાણ થાય, આપણે ઉન્નતિ થાય, આપણે આધ્યાત્મિક ઉન્નતિ થાય. મુખ્યત્વે શાસ્ત્રો ઈચ્છે કે આપણે આધ્યાત્મિક ઉન્નતિ થવી જોઈએ, અને એ દ્વારા ભૌતિક ઉન્નતિ પણ થશે, આવી શાસ્ત્રોની દ્રષ્ટિ છે. આપણા શાસ્ત્રોમાં ભૌતિક ઉન્નતિની ઉપેક્ષા નથી. એવું પેલા બધા માને છે કે આ બધા શાસ્ત્રો તો માત્ર માણસને આધ્યાત્મિક ઉન્નતિ માટે જ છે, એ લોકો ભૌતિક ઉન્નતિને કોઈ પરવા કરતા નથી, એવું નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર પ્રકારના પુરુષાર્થ છે એ સ્વીકારવામાં આવે છે, પણ અર્થ અને કામ છે એ ધર્મના પાયા પર આપણે પ્રાપ્ત કરવા જોઈએ, એ મહત્વની વસ્તુ છે. તો ધર્મનું જે જ્ઞાન આપણને વેદોના કે શાસ્ત્રના અધ્યયનથી પ્રાપ્ત થયું,
स्वनुष्ठियता सुष्ठु अनिष्ठियता जीवन में धर्म नु सारी रीते आचरण होव जो जरा अघरू पढ़ाव जो धर्म आचरण में सामान्य धर्म सामान्य धर्म और विशेष धर्म आवा जीवन में सामान्य धर्म आचरण केम करी सके जीवन में मूल्यों पालन द्वारा शास्त्र आपने आ मूल्यों उपदेश करे सत्यम वद धर्मम चर तो के सत्य बोलो धर्म आचरण करो अहिंसा सत्य अस्तेय ब्रह्मचर्य अपरिग्रह आवदा मूल्यों आपने उपदेश करे तो जीवन में आवा मूल्य होवा जोईए आ मूल्य नु आचरण एटले सामान्य धर्म नु आचरण अहिंसा ए सर्व सामान्य धर्म आचरण कोई प्राणी इच्छे नहीं कि मारी हिंसा था मारी इजा था हूँ जेम न इच्छु तेम बीजो कोई प्राणी पण न इच्छे अने मारे कोई हिंसा न करवी जोईए कोई प्राणी इजा न पहोंचाडवी जोईए शारीरिक स्तरे पण नहीं लागणी स्तरे पण नहीं बुद्धि स्तरे पण नहीं कोई शारीरिक इजा ना थाय ए प्रमाणे ध्यान राखवू जोईए मारा वर्तन के वाणी थी कोई लागे न दुभाय ए पण ध्यान राखवू जोईए बने रीते आम करवाथी आपणु जीवन एकदम सावधान आपणे सावधान व्यक्ति बनी जाइए वी बिकम वेरी सेंसिटिव संवेदनशील बनी वी बिकम वेरी अलर्ट सावधान बनी आपणे संवेदनशील सावधान व्यक्ति बनी कोई बीजा ने आपणा वर्तन थी कोई बीजा नी लागणी न दुभाय ए माटे व्यक्ति ने शू लागणी छे एनी पण समानता होवी जोईए एनी संवेदनशीलता होवी जोईए कदाच आपणा वर्तन थी कोई लागणी दुभाय पण जाए तो तरत आपणे न धरी फरी आपणे उ न करीए एम करता करता धीमे 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 आपणामां सुधारो थतो जाए આપણે ઘડાતા જઈએ આ મૂલ્યો કેવા છે આપણે ઘડવા માટેનો ઉત્તમ સાધન છે જેમ કે શિલ્પી એક ખરબચડા પથ્થરમાંથી એક સુંદર મૂર્તિ કંડારતો હોય એ માટે પોતે હથોડી આંચણી લઈને જે બિનાવશ્યક બિન જરૂરી જે અંશ છે એ દૂર કરતો જાય તેવી રીતે આપણા વ્યક્તિત્વની અંદર પણ જે બિન જરૂરી અંશ હોય એ બધા દૂર થતા જાય આ બધા મૂલ્યોના પાલનથી બહુ મહત્વનું છે અહિંસા બહુ જ મહત્વનું મૂલ્ય છે એક મૂલ્યનું પાલન કરવું હશે તો બાકીના બધા મૂલ્યોની જરૂર પડશે સામાન્ય ધર્મ એટલે આ મૂલ્યોનું જીવનમાં આચરણ પ્રામાણિકતા હોય પ્રામાણિક હોય આપણામાં કાયદાનો ભંગ ભલે ને ભાઈ વન વે છે અહીંયા આગળ કોઈ જૂતો નથી ચાલી જવાનું કશો વાંધો નહીં પણ આપણા મનની અંદર કંઈક હોવું જોઈએ કે નહીં ભાઈ મારે તો કાયદાનું પાલન કરવું જોઈએ આ તો ખાલી ભ્રષ્ટાચાર નથી હું પોતે જ જતો હોઉં છું વનવેમાં તો પણ જવું ના જોઈએ પછી આપણે પોતે કંઈ નહીં કારણ આપી દઈએ તો શું કરીએ આમથી આમ ફરીને જવું પડતું હોય છે બસ આ એક દ્રષ્ટાંત છે કે કેવી રીતે માણસ મૂલ્યનો ભંગ કરવા શોર્ટકટ લેવા શોર્ટકટ ટૂંકો માર્ગ લઈ લેવો કારણ કે આજકાલ બધા રસ્તામાં ડિવાઈડર બની ગયા હવે તમે ઘરની બહાર નીકળો ક્યાંય ફરી તમારે જવું હોય જમણી બાજુ તો તમારે ડાબી બાજુ જવું પડે ને ક્યાં ક્યાંય ફરીને જવું પડે કોણ સ્વામી એવું કરે એવું બધું જરા આમ ચાલી જવાનું કશો વાંધો આવી રીતે શોર્ટકટ લેવાનું એક પ્રલોભન જન્મે તો ખરો બધી જગ્યાએ જન્મે એ પ્રલોભનને આપણે ધીમે થોડીક છૂટ લેતા જઈએ થોડીક છૂટ લેતા જઈએ થોડીક છૂટ લેતા જઈએ એમ કરતા કરતા ધીમે 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 એ છૂટછાટ વધતી જ જાય આપણે પછી લાગે નહીં કરે શરૂઆત બહુ લાગે આપણને જેમ જેમ છૂટ લેતા જઈએ તેમ પછી ટેવાતું જ આપણું માન કે એવું છો એ તો એવું છો એ તો એવું છો એમ આપણે ધીમે ધીમે ઇનસેન્સિટિવ બનતા જઈએ
આપણી સંવેદનશીલતા ઘટતી જાય, એમાં આપણને નુકસાન છે. સંવેદનશીલતા ઘટતી જાય તો એમ કોઈને એમ થાય કે ચાલો સ્વામીજી કેવું સારું થઈ ગયું, જો આ માણસ કેટલું આમણા જુઠ્ઠું બોલે છે, આમણા ચોરી કરે, એને કશું થતું નથી. આપ કહો છો કે મૂલ્યનું પાલન ન કરો, આમ થાય ને તેમ થાય, કશું થતું નથી. એને મનમાં કોઈ પણ ગિલ્ટ ફિલિંગ કે અપરાધી લાગણી જન્મતી જ નથી. આપ કહો છો કે આપણે જુઠ્ઠું બોલીએ તો મનમાં અપરાધની લાગણી જન્મે, કોઈ અયોગ્ય કર્મ કરીએ તો અપરાધની લાગણી જન્મે, અને કશું થતું નથી. જો એ કે બહાદુરી નથી, એ કે ગર્વ લેવા જેવી વસ્તુ નથી. આપણે કશું થાય જ નહીં. તમે કલ્પના કરો કે આપણે સરસ સંગીત સાંભળે અને કશું થાય જ નહીં, એ કે આનંદની વાત નથી. હવે સરસ ફૂલ જોઈએ આમ કશું થાય જ નહીં. આવું બધું હોય તો પણ કશું થાય જ નહીં આપણને, એ કે એ આનંદની વાત નથી. જે વસ્તુ છે એના વેજ કશું થાય ન થાય તો કે વસ્તુને આપણે માણી શકીએ છીએ ને. તો જેમ જેમ આપણી સેન્સિટિવિટી કે સંવેદનશીલતા ઘટતી જાય તેમ તેમ દુનિયામાં જે બધી વસ્તુઓ છે એનો આનંદ લેવાની ક્ષમતા પણ ઘટતી જાય. પછી શું થાય છે કે આપણે વધારે વધારે મીઠું નાખવું પડે, વધારે વધારે મસાલો નાખવો પડે તો સ્વાદ આવે. જેમ આપણી જીભની સંવેદનશીલતા ઘટતી જાય તેમ વધુ ને વધુ મસાલો નાખવો પડે. સાદી વસ્તુનો આનંદ લઈ ના શકાય છે. પછી મસાલાને પછી પ્રમાણ વધતું જાય વધતું જાય વધતું જાય, અને એ રીતે પછી પેટનું જે થાય ખરું. એટલે સંવેદનશીલતા એ ખરેખર તો આપણી ઉન્નતિ જે છે એ ઉન્નતિનો આંક છે. નહીં તો આપણામાં પશુમાં ફેરશું. બિલાડી પેલા એક ઉંદરનો શિકાર કરે અને પોતાનો ખોરાક બનાવે, એમાં કશું ના થાય. કારણ કે આ વસ્તુ મરી ગઈ એક ઉંદર, એને કઈ ના થાય. બસ એવો એનો સ્વભાવ છે, એમાં એનો કઈ વાંક નથી કે સારું ખોટું કઈ જ નથી. એવું કે સંવેદનશીલતા એનામાં નથી તો આપણે પણ એવા થઈ જઈએ. ધારો કે કશું મરી જાય ને આપણે આપણે કોઈને મારી નાખીએ કે થાય જ નહીં તો આપણે બિલાડી જેવા થઈ જાય, એ આપણી ઉન્નતિ થઈ કે અવનતિ થઈ, શું થયું? આમ સામાન્ય ધર્મ મૂલ્યોનું પાલન અને વિશેષ ધર્મ આ બધા યજ્ઞનું આચરણ. હવે એ બધા યજ્ઞો તો આપણે અત્યારે પંચ મહાયજ્ઞ તો આપણામાં નથી. બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ, નૃયજ્ઞ, ભૂતયજ્ઞ, જે કહ્યું ને આ પાંચ પ્રકારના જીવો આપણા પાસે તો ઉપકાર કરી રહ્યા છે, અને આપણા જીવનમાં પણ એની નોંધ હોય પણ વળતો ઉપકાર આપણા વડે પણ થતો હોય. તો ચાલો હવે આપણે સ્વામી અમે ક્યાં આવે અત્યારે વેદનું પઠન કરવાના છે, અમે ક્યાં દેવતાઓને આહુતિ આપવાના છે. પણ આપણા આપણામાં આવી સભાનતા હોવી જોઈએ કે જો આ બધાના ઉપકારને કારણે આપણે જે કઈ છીએ એ આ બધાના ઉપકારને કારણે છે, એટલી સભાનતા હોવી જોઈએ. મા બાપ માટે એટલી તો સભાનતા હોય છે કે ભાઈ એમણે આપણને ઉછેર્યા છે, આપણું પાલન પોષણ કર્યું છે, આપણે મોટા કર્યા છે, આપણે જન્મ આપવાથી માંડીને આ માટે આપણામાં એમની ઉપકારની લાગણી હોવી જોઈએ. પછી જો ને આ બધા સ્વામીજી આ બધા વૃદ્ધ થઈ ગયા, હવે કટકટ કટકટ કર્યા જ કરે છે, એમ તો મોકલી આપ્યા વૃદ્ધાશ્રમની અંદર. જેને બોલ બોલ એક ને એક વસ્તુ બોલ્યા જ કરે સ્વામીજી. હવે કે રહ્યોથી કહીએ તો દવા લેતા નથી અને આવું બધું કર્યા કરે છે. ફરિયાદો જ ફરિયાદો જ ફરિયાદો. તો તું નાનો અત્યારે તું એવું જ કરતો હતો, તું દવા નહોતો લેતો તો કેટલી વાર તારી મમ્મીએ તને દવા આપવી પડતી હતી. તું આખો દડો કટકે એક બાળક પણ એકને બોલ્યા કરતો, ઘણી વાર બબડ્યા જ કરે બબડ્યા જ કરે, તું એવું જ કરતો હતો. ત્યારે તે વહેલું કોઈ ફરિયાદ કરી છે? પણ આ રીતે ઉપકારની કે જયારે જયારે મનમાં આવી જાતની ફરિયાદ જન્મે ત્યારે યાદ કરાવું મનને કે ભાઈ એમણે આપણા માટે શું કર્યું છે.
पितरों देवताओं ऋषियों शिक्षकों जरूरियात वाला बीजा बदा मणसो पशु पक्षी टूक में आ बधाने पर आपड़ा जीवन में कई स्थान होवू जोईए। अपना शास्त्रों कहे कि आप एटला बदा स्वार्थी ना बनी जाइए एटला संकोच एटना बनी जाइए कि आप खाली आप पेट भरी एवं प्रवर्तितं चक्रम नानु वर्तयति है अघाय वीरिन्द्रियारामः मोघं पार्थ स जीवते। अघाय भगवान जी आयुष्य तो पापमय छे जे लोग यज्ञ करे जेमने आ प्रकार की भावना छे यज्ञ शिष्टाश्न संत मुच्यन्ते सर्वकिल्मिषै भुञ्जते ते त्वघं पापाः ये पचन्ति आत्मकारणात्। जे पोताना माटे ज खाली राधे छे जेमने माटे जेमने त्यां बीजा कोई ने कोई अवकाश ज नथी जे अघं भुञ्जते ए लोको तो भुञ्जते अघं ए पाप खाए छे अन्न नथी खाता। क्यों वादे छे के आपणा जीवन में आ बीजा बधाने पण स्थान होवू जोईए कारण आपणे जे कहीं छे ए ए बधाने कारणे छे। तदुदितं कर्म समुष्ठीयताम टूक में आपणे आपणा कर्तव्य नु पालन करिए आपणे एक संवेदनशील व्यक्ति बनीए आपणा में एक दृष्टि नी विषादता आवे आपणा में हृदय नी पण विषादता आवे आपणा जीवन में आ बीजा बधा कुदरत बीजा बधा तत्व नु पण स्थान होय। आपणे स्वार्थी न बनीए धीमे धीमे निस्वार्थ बनता जाइए बनावानुं आशय छे शास्त्र में कि व्यक्ति धीमे धीमे आ प्रकारे घड़ाती जाए। तदुदितं कर्म समुष्ठीयताम वेद में कहेला कि वेद में जेनो आदेश के उपदेश करवामां आव्यो छे ए बधा कर्मनुं सारी रीते आचरण करो। पछी आगळ कहे छे तेने शस्य विधीयताम अपचितिहि तेन ईशस्य अपचितिहि विधीयताम। आज बधा कर्म तमे करो छो कर्तव्य रूपे फरज रूपे ए कर्म ने ईशस्य अपचितिहि ईश्वर ने पूजा रूप में ईश्वर ने आराधना रूप में आराधना ना रूप में करो। एक पगलो आगळ कि मात्र फरज बजाओ एटलू ज नहीं परंतु ये फरज ने पण ईश्वरनी आराधना ना रूप में करो। भगवत गीता भगवान वस्तु कहे छे यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततं स्वकर्मणात्मभ्यर्च्य सिद्धिं विन्दति मानवः स्वकर्मणात्मभ्यर्च्य सिद्धिं विन्दति मानवः। पोताना कर्म थी ईश्वरनी अर्चना करता करता ईश्वरनी आराधना करीने मनुष्य सिद्धि ने पामे छे। तो भगवान सिद्धि पामवानो मार्ग बतावे छे पर क्या प्रकारनी सिद्धि छे आ छे अंतःकरण शुद्धि रूपी सिद्धि। अपने श्रद्धा ने भक्ति नु धन प्राप्त थाय आपनो वैराग्य जन्म ए प्रकारनी सिद्धि। गई कल आपने चर्चा करी के आपना जन मुख्य प्रश्न तो अज्ञान छे जे के दुख के शोक वगैरह जीवन में छे बधु अज्ञान ने कारणे छे। ए अज्ञान तो लईने आपने जन्म्या छे आपने उत्पन्न करेलू नथी। ए अज्ञान ने कारणे जे आपणमां अहंकार छे ममकार छे राग छे द्वेष छे भय छे आ बधु अज्ञान ने कारणे छे ए छे ज। ટૂંકમાં આ બધી તો મૂડી લઈને આપણે આવ્યા છે સ્વામી મહારાજ કે એક વસ્તુ એવી છે જેને માટે આપણે કોઈ પ્રયત્ન કરવો ના પડે એ છે અજ્ઞાન। એક મૂડી લઈને આવ્યા છે કઈ મૂડી અજ્ઞાનની મૂડી એમાંથી શું જન્મ્યો અહંકાર કે હું આ છું આટલો જ છું। અહંકાર એટલે એક મર્યાદિત પણ નિભાવનો આટલો જ છું વધારે નહીં એમ અહંકાર
મમકાર આજ મારું છે બીજું કશું નહીં મમકાર આપણે ધારીએ તો હું કહી શકું કે હું આ આટલો જ છું નહીં આ બધું હું છે એમ પણ કહી શકીએ આપણે આ બધું મારું છે એમ પણ કહી શકીએ જો આપણે ઈચ્છીએ તો આપણે શું કહીએ કરીએ છીએ આટલો જ છું વધારે નહીં ભાઈ આ જ મારું છે પેલું નહીં ચાલો ભાઈ તારું નથી આપણે ઈચ્છીએ તો કહી શકીએ કે આ બધું મારું છે તો આપણે ખોટા નથી સાચા છે આ બધું હું છે એમ કહીએ તો પણ ખોટા નથી સાચા છે પણ એટલી બધી વિશાળ આપણામાં નથી એવું સદ નસીબ આપણામાં નથી આપણે કહીએ કે બધું મારું છે આપણે શું કરીએ છીએ કહીએ છીએ આ જ મારું છે આ જ્ઞાનમાંથી કવિદ્યામાંથી અહંકાર મમકાર એમાંથી રાગ અને દ્વેષ મારા અહંકાર ને મમકાર ને જે પોષણ આપે એને માટે રાગ આસક્તિ પક્ષપાત બહુ પક્ષપાત કરું છું જીવનમાં અમારો અને ખાસ અને વિશેષ લાભ આપું કેમ કે આ મારા અહંકાર મમકાર ને પોષણ છે પેલા મને અન્યાય કરું છું દ્વેષ કેમ કારણ કે આ મને પોષણ નથી આપતો મારો વિરોધ કરે છે કરવાનો જ આ મગજ્ઞાનમાંથી અહંકાર એમાંથી મમકાર એમાંથી રાગ એમાંથી દ્વેષ એમાંથી ભય મારો રાગ જેની પ્રત્યે આસક્તિ છે જેના પ્રત્યે હું જેના પર આધારિત છું એ જતું રહેશે તો એનો વિયોગ થશે તો શું ભય જે મારા દુઃખનું કારણ છે જેના પ્રત્યે દ્વેષ છે એનો સંયોગ થશે તો શું ભય આવું બધું છે જ આ બધું લઈને જ જન્મ્યા છે તો આપણું જીવન શેને માટે છે આ બધા અજ્ઞાનને દૂર કરવા માટે આ અજ્ઞાન છે ને આ વિવિધ રૂપમાં રહેલું અજ્ઞાન એ જ વાસ્તવમાં આપણા સ્વરૂપભૂત આનંદને ઢાંકી દેતો હોય છે એમાં અવરોધરૂપ થતો હોય છે એટલે આપણે આપણું પોતાનો સ્વરૂપભૂત આનંદ માણી શકતા નથી એ કરી શકીએ માટે એવું જીવન જીવવું છે કે જેથી ધીમે 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 અજ્ઞાન દૂર થતું જાય રાગદ્વેષ દૂર થતો જાય ભય દૂર થતો જાય મમકાર દૂર થતો જાય અહંકાર દૂર થતો જાય દૂર થતો જાય ધીમે ધીમે કે એક ઝાટકે દૂર થઈ જવાનું નથી અહંકાર ફેંકી દે એમ ફેંકાવાનું નથી અહંકારની સેના બહુ મોટી છે ને એટલે ફેંકો કેવા દે રાવણ એકદમ ના ફેંકાય ને બહુ મોટી સેના છે કેટલા બધા સેનાપતિઓ આવે એક પછી એક બધા સેનાપતિઓનો પેલા સામનો કરવો પડે પછી આવે તેને શસ્ય વિધિયતામ અપચેતી એટલે એક પગલું આગળ કે જે કર્તવ્ય કર્મ તમે કરો છો જે સામાન્ય ધર્મનું અનુષ્ઠાન પાલન કરો છો જે વિશેષ ધર્મ ફરજો બજાવો છો જે કઈ ફરજો બજાવો છો કુટુંબ પ્રત્યે સગાવાળાઓ પ્રત્યે મિત્રો પ્રત્યે સમાજ પ્રત્યે રાષ્ટ્ર પ્રત્યે વિશ્વ પ્રત્યે જે કઈ ફરજો બજાવો છો એ બધી ફરજોને ઈશ્વરની આરાધના બનાવી દો ને કઈ સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે સિદ્ધિ શબ્દ આપણે જયારે સાંભળીએ ત્યારે આપણા મનમાં કેવો કઈ જાતનો અર્થ સૂજે સિદ્ધિ ને વિશેષ પ્રકારની શક્તિ એવું સામાન્ય રીતે આપણે સિદ્ધિનો એવો સામાન્ય અર્થ કરી કે છે વિશેષ શક્તિ પ્રાપ્ત થાય અણીમાં મહિમા લઘીમાં ગરિમા અણુ બની જવું મહાન બની જવું વજનદાર બની જવું હલકો બની જવું આકાશમાં ઉડવું વગેરે વગેરે સિદ્ધિઓ જે આપણે વાંચતા હોઈએ સાંભળતા હોઈએ એના માટે આપણે ખૂબ આકર્ષણ હોય છે ભગવાન ભગવદ્ ગીતામાં જે પ્રકારની સિદ્ધિની વાત કરે છે એ સિદ્ધિ કઈ છે તો કે અંતઃકરણ શુદ્ધિ અજ્ઞાનમાંથી મુક્ત થવાનું બી સિદ્ધિ કઈ બીજી બધી સિદ્ધિઓ હોય અને અજ્ઞાન પછી એવું અકબંધ હોય તો એ બધી સિદ્ધિઓનો કઈ અર્થ નથી હોતો એ સિદ્ધિઓનો આપણને લાભ નથી મળતો
અને કશી સિદ્ધિ ના હોય અને અજ્ઞાન દૂર થતું જાય તો આપણે આપણો પોતાનો આત્માનો જ લાભ મળતો જાય. એટલે ખરેખર કઈ સિદ્ધિમાં આપણો રસ હોવો જોઈએ? અંતઃકરણ શુદ્ધિ. આપણો અંતઃકરણ શુદ્ધ બને, પવિત્ર બને. સ્વકર્મણા તમભ્યર્ચે સિદ્ધિ વિંદતી માનવ. પોતાના કર્મ એટલે ફરજ. અહીંયા આગળ કર્મ શબ્દ નથી, કર્તવ્ય. કર્તવ્ય કર્મ કરતા કરતા ફરજ બજાવતા બજાવતા. આ કર્તવ્ય કે ફરજ નો ખ્યાલ તો ભારતમાં જ છે, બીજી બધી સંસ્કૃતિમાં આ ખ્યાલ એ ખ્યાલ એવો સ્પષ્ટ નથી જેવો આપણી સંસ્કૃતિમાં. હવે જન્મ્યા ત્યારથી જ આ કર્તવ્ય કે ફરજની ભાવના જ લઈને જાણે કે એ વાતાવરણમાં જ આપણો ઉછેર થતો હોય છે. આપણે જોઈએ છીએ કે આપણા માતા પિતા વડીલો પણ પોતાની ફરજ બજાવતા હોય છે. એ ફરજ બજાવવા માટે એ લોકો ભોગ આપતા હોય છે, પોતાની વ્યક્તિગત અનુકૂળતાનો ભોગ આપતા હોય છે. અને ઘણી વાર તો પોતાની કારકિર્દીનો ભોગ આપતા હોય, પોતાની સુખ સગવડનો ભોગ આપતા હોય, ઘણો બધો ભોગ આપતા હોય. કે મોટા ભાઈએ લગ્ન જ ના કર્યા જેથી નાના ભાઈઓનું આટલું કહી શકે, મોટી બહેને આ લગ્ન ના કર્યા જેથી બીજાનો ઉછેર. આવું તો આપણે કેટલી વાર સાંભળતા હોઈએ છીએ કે એમણે વ્યક્તિગત કેટલો ભોગ આપ્યો હોય. એવું ના આપ્યો હોય તોય પણ પોતાની કેટલી બધી અનુકૂળતાનો ભોગ આપ્યો. આમ ફરજ બજાવવામાં ભોગ તો આપવો જ પડતો હોય છે, એમ તો શંકા જ નથી. એ સિવાય તો ફરજ બજાવી શકાતી નથી હોતી. એટલે ભારતીય મનુષ્યના જીવનમાં ભોગ ભોગ એટલે ત્યાં આગતો રહેલો જ છે. કઈ કર્તવ્ય તો આપણા જીવનમાં વણાયેલું જ છે, અને કર્તવ્ય કર્મ કરવા માટે કશું ને કશું વ્યક્તિગત ત્યાગ કરવો જ પડતો હોય છે. હવે કહે છે કે અને થાય છે શું કે કમનસીબે કે આ ત્યાગ તો આપણે કરીએ છીએ, પરંતુ આ કર્તવ્ય કર્મ કેમ કરવું, શા માટે કરવાની જરૂર પડે છે, શા માટે મારે ફરજ બજાવવાની, એની સમજ ઘણી વાર આપણામાં હોતી નથી. એટલે ઘણી વાર આ ફરજ બજાવવાનું આપણે મળે બોજરૂપ થઈ પડતું હોય છે કે આપણે કરવું નથી હોતું અને કરવું પડે છે. કારણ કે આપણા સુખ સગવડનો જયારે આપણે ત્યાગ કરવો પડે ત્યારે વસ્તુ આપણે ગમે નહીં. એટલે આ ફરજ બજાવવું ઘણી વાર અણગમતું થઈ પડતું હોય છે. એટલે આપણે કમ અને કરતા હોઈએ છીએ, અને તેથી એ ફરજ બજાવવાને કારણે આપણો જે આંતરિક વિકાસ થવો જોઈએ એ થતો નથી આવતો. બાકી હિન્દુસ્તાનમાં બધા લોકો તો ખરેખર સંત જ હોવા જોઈએ. એને માટે કોઈ કપડા પહેરવાની જરૂર જ નથી. માત્ર આપણે આપણી આ કર્તવ્ય આપણું કર્મ બજાવીએ, ફરજ બજાવીએ ને, તો આપણે એ ફરજ આપણા સંત બનાવીને જ છોડે. કારણ કે ફરજની તો અંત જ નથી. સ્વામીજી હવે ક્યાં સુધી ફરજ બજાવવાનો અંત કરો? અંત હોતો જ નથી. પહેલા મા બાપની ફરજ બજાવીએ, પછી ભાઈ બહેનોને બજાવીએ, પછી સંતાનોને બજાવીએ, પછી એના સંતાનોની, અંત જ નથી. પરંતુ એની પાછળ જે સ્પિરિટ રહેલો, જે ભાવના રહેલી છે, એ ભાવના આપણા જન્મમાં ઉતરી હોત કે આ વસ્તુ ખરેખર તો ભલે ભૌતિક રીતે મારે સહન કરવું પડતું હોય છે, પણ મારી આધ્યાત્મિક ઉન્નતિ એવી મારી સમજ હોત. એટલે કે આ મનુષ્ય જીવન તો આધ્યાત્મિક ઉન્નતિ માટે સર્જાયેલું છે. એ આધ્યાત્મિક ઉન્નતિ માટે ઘણી વાર ભૌતિક ઉન્નતિનો આપણે ત્યાગ કરવો પડતો હોય છે. એ પ્રકારની સમજ હોત તો આપણે સ્વેચ્છાએ ત્યાગ કર્યો હોય. ત્યાગ તો કરવો જ પડતો હોય છે, પણ આપણે અનિચ્છાએ કરતા હોય છે. અનિચ્છાએ થતો હોવાને કારણે એનો આપણને આપણો વિકાસ થતો નથી. ફૂલ જે એની જાતે ખીલે ને, એમાં બહુ સરસ સુગંધ હોય, આપણે બળપૂર્વક એને ઉઘાડીએ એમાં સુગંધ ના હોય. ફળ પણ જાતે પાકે ને તો એમાં મધુરતા હોય, એમાં સુગંધ હોય. પછી એને આપણે ગરમી આપીને પકવીએ, ભાઈ એમાં એવી સુગંધ ના હોય, એવો સ્વાદ ના હોય. તેમ આપણે પણ કમ અને કરીએ ને તો આપણે વ્યક્તિત્વ ખીલે ને, આપણો એમાં સુગંધ ના આવે, પેલો સ્વાદ ના આવે, મધુરતા ના આવે. આ કર્તવ્ય કહો, ઈશ્વરની આરાધના કહો, જે કહેવામાં આવ્યું સ્વકર્મણા તો અભ્યર્ચે સિદ્ધિ વિંદતી માનવ. પોતાના કર્મથી ઈશ્વરની આરાધના કરીને મનુષ્ય સિદ્ધિને પામે છે. કયા પ્રકારની સિદ્ધિ? એ જ પ્રકારની સિદ્ધિ જે ફળ કે ફૂલ પામતું હોય છે. એક ફળ સિદ્ધિ પામે,
જેમ કે કેરી નું ફળ હોય એ કાચું હોય ત્યારે કઠણ હોય, લીલું હોય, ખાટું હોય, એ જયારે પેલી પકવવાની પ્રક્રિયામાંથી પસાર થાય એમાં એને દુઃખ સહન કરવું પડે, બહુ ગરમી સહન કરવી પડે, એને ઘાસની અંદર રાખવામાં આવે, ઉપર છાપરા હોય, ચારે બાજુથી ગરમી હોય, એ તેને ગરમીમાંથી પાકવાની પ્રક્રિયાથી પસાર થવું પડે, એને ના નથી. પ્રેમ કરવાથી શું થાય છે? એની અંદર રહેલી જે મધુરતા છે, એની અંદર રહેલી મધુરતા, એમાં રહેલી સુગંધ, આ બધી વસ્તુ અભિવ્યક્ત થાય છે. તો પાકવાના પરિણામે કેરી જયારે મધુર હોય, સુગંધવાળી હોય, એ મધુરતા ક્યાંથી આવી? એ સુગંધ ક્યાંથી આવી? એ કોઈ બહારથી તો ત્યાં કોઈ અંદર નાખી નથી, કોઈ ઇન્જેક્શનથી તો આપણે એને મધુરતા આપી નથી. એની જે સ્વાભાવિક મધુરતા છે એ જ અભિવ્યક્ત, એનો આવિર્ભાવ થયો. તો આપણી જે સ્વાભાવિક મધુરતા છે, જે સુગંધ છે, એનો આવિર્ભાવ કરવા માટે જ આ કર્મયોગ છે. ફરજ બજાવે એટલે યોગ, કર્મયોગ. આમ આપણે આપણું જીવન ફરજની ભાવના જીવ એટલે કર્મયોગી થઈ જ ગયા. મારા સ્વામી મહારાજ કહે કે માણસ પરણે એટલે યોગી બની જાય. જો એ ખરી જો વ્યવસ્થિત જીવન જીવે તો લગ્ન કર્યો ને, યોગી ના બને તો એ માણસ મરે ખલાય, એ બિચારાની હાલત ખરાબ થઈ જાય. ટૂંકમાં લગ્ન જીવનમાં આપણે તો સુખી થઈ શકીએ જયારે પતિ પત્ની બંને યોગી બને. હું તો કહેતો હોઉં છું કે આપણા રસ્તા ઉપર એ જ માણસ વાહન ચલાવી શકે જે યોગી હોય, ખાસ કરીને અમદાવાદમાં. ચારે બાજુનું ધ્યાન તમે આપી શકતા હો તો તમે વાહન ચલાવી શકો. તમને એમ કે સીધા સીધા જુઓ તો ચાલે જ નહીં. આમથી ગમે ત્યાંથી, ગમે ત્યારે, ગમે તે પ્રકારનું વાહન આવે, સાવધાની હોવી જોઈએ, એકાગ્રતા હોવી જોઈએ, તમારામાં એક કુશળતા હોવી જોઈએ. તેમ આપણું જીવન પણ એવું જ છે, ગમે ત્યાંથી ગમે તે આવે, ગમે તે સ્થિતિ આવે. સાવધાની કહો, કુશળતા કહો, એકાગ્રતા કહો, આ બધું આપણે કેળવીએ તો તેને શસ્ય વિધિયતામ અપચિતિ. જે કર્તવ્ય કર્મ દ્વારા કરવાનું છે. પણ સ્વામી, અમે તો વેપાર ધંધો કરીએ છીએ, એ કઈ કર્તવ્ય કર્મ નથી. એનાથી અમને ફાયદો, ભલે ને એ કરતા હો, એ પણ ઈશ્વરની આરાધના બની જાય. ભલે ને આપણે નોકરી કરતા હોઈએ અને પગાર ભલે ને મેળવતા હોઈએ, ભલે આપણે વ્યવસાય કરતા હોઈએ, ભલે નફો મેળવતા હોઈએ, કઈ વાંધો નહીં. એ દ્વારા પણ આપણે એવી ભાવના હોય કે મારા કર્મને ઈશ્વર પ્રસન્ન થાય. પણ હમણાં સ્વામી ઈશ્વર આમાં ક્યાં આવે? હું તો કારકુનનું કામ કરું, ઈશ્વર ક્યાં આવે? સીધી કે આર્થ રીતે ઈશ્વર આવે તો ખરો છે. આપણા કર્મથી કોઈ ને કોઈ રીતે સમાજને કે વિશ્વને લાભ થતો રહે છે. આપણે સીધે તો સ્વામી હું તો આ હિસાબ કિતાબ લખું છું, ભગવાન ક્યાં આવ્યો અને સમાજ ક્યાં આવ્યો, હિસાબ કિતાબ દ્વારા મારો ડિપાર્ટમેન્ટ આવ્યો, મારી કંપની આવી, એનું સમાજમાં એક સ્થાન હોય, એનું પણ કોઈ સમાજમાં ફાળો હોય, એમ આપણે પણ આપણો ફાળો આપી રહ્યા છે ને. પેલી કથા તમે સાંભળી હશે ને, એક મોટું મંદિર બંધાઈ રહ્યું હતું અને પથ્થરમાંથી એનું સર્જન થઈ રહ્યું હતું. બધા કારીગરો આવેલા, બધા ઘડતર કરી રહ્યા હતા, કેટલાક મજૂરો પણ હતા જે મજૂરી કરી રહ્યા હતા કારીગરોને સહાય કરવા માટે. તો કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા, બહુ મહેનત કરતા હતા, ગરમીમાં પથ્થર તોડતા હશે. એક ત્યાંથી ભણેલો ગણેલો માણસ પસાર થયો. એને પહેલા માણસે પૂછ્યું કે તું શું કરે છે, શું કરી રહ્યો? તો કે મજૂરી કરું છું. જયારે આગળ ગયો બીજો માણસ, એવું જ કામ કરતો, પથ્થર તોડવાનો. તું શું કરે? તો કે પથ્થર તોડો છું. જયારે આગળ ગયો ત્રીજાને પૂછ્યું, શું કરે લ્યા? તો મંદિર બાંધું છું. કામ તો એક જ છે, પણ કયા પ્રકારની દ્રષ્ટિ, જે ભાવના છે, આ ત્રણેય વાત સાચી તો ખરી જ ને. મજૂરી કરે એ વાત સાચી છે, પથ્થર તોડે એ વાત પણ સાચી છે, અને મંદિર બાંધે એ વાત પણ સાચી જ છે.
કારણ કે એ જે કામ કરે છે એનો મંદિર બાંધવામાં ફાળો તો છે. તેમ આપણા કર્મ દ્વારા આપણે ઈશ્વરની સેવા કરીએ છીએ. ભગવાને જગત રચેલું છે, મને કઈક સ્થાન આપેલું છે, એ માટે સ્થાને રહીને હું આ કર્મ કરું છું અને એ રીતે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરીને હું મારો ફાળો આપું છું. આ દ્વારા ભગવાનની સેવા કરી રહ્યો. ક્યાં તો બેસીને વિચારી લેવું કે મારા કર્મથી કેવી રીતે ઈશ્વરની સેવા થાય છે. વિચારી લેવું, હું આ કર્મ કરું છું જેથી મારા સાહેબને આટલું કામ થાય, એવડે પેલાનું કરે, એમ કરતા 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 છેવટે વિશ્વની આ સેવામાં આપણો આટલો ફાળો છે. એટલે ભગવાનની રચનામાં આપણે પણ આ રીતે પરોક્ષ રીતે આળકાતી રીતે ફાળો આપતા હોઈએ છીએ. ભલે ભગવાન ટચની આંગળી ગોવર્ધન ધારણ કરતો હોય, પણ આપણે પણ એક લાકડીમાં લાકડી દ્વારા આપણે પણ એને થોડો ટેકો કરતા હોઈએ છીએ. તેને આવી એક ભાવના, તેને શસ્ય વિજયતામ અપચિતિ, એક ભાવના હોય કે અમારા કર્મ દ્વારા હું ઈશ્વરની સેવા કરી રહ્યો છું. યત કરોશી યદ અશ્નાસી યદ જુહોશી દદાસી યત યત તપસ્સી કૌંતે તત કુરુષ્વ મદર્પણમ. યત કરોશી, ભગવાન કહે જે કઈ કરી રહ્યા હોય, જે દાન કરતો હોય, હોમ કરતો હોય, તપ કરતો હોય, જે ખાતો હોય, જે કઈ કરતો હોય, તત કુરુષ્વ મદર્પણમ, હે અર્જુન તે તું મને અર્પણ કર. આમ ઈશ્વરને સતત યાદ કરો. તસ્માત સર્વેષુ કાલેષુ મા મનુસ્મર યુદ્ધ છે. હે અર્જુન, સર્વકાળે મારું અનુસ્મરણ કર અને યુદ્ધ કર, અર્થાત તારું કર્તવ્ય કર્મ કર. કર્તવ્ય કર્મ કરતા કરતા તું મારું સ્મરણ કરતો જા. તેને શસ્ય વિધીયતામ અપચિતિ, તેને તે વડે તમે જે કર્તવ્ય કર્મ કરો છો એ વડે ઈશ્વરની પૂજા કરો. તમારા કર્મને ઈશ્વરની પૂજા બનાવી દો. છે જ આપણે ઈશ્વરની પૂજા, આપણા કર્મને ઈશ્વરની પૂજા બનાવવાની નથી, છે જ એની નોંધ લેવાની છે. પેલો પથ્થર તોડે છે એ દ્વારા મંદિર બાંધે છે તો હકીકત છે, એની નોંધ લેવાની છે. ન લેવાને કારણે એક જણા માનતો કે મજૂરી કરું છું, બીજો માને કે પથ્થર તોડું છું, પણ વાસ્તવમાં એ લોકો મંદિર બાંધવામાં એમનો ફાળો આપી જ રહ્યા છે. અંતે રીતે આ ઈશ્વરની રચનામાં ફાળો આપી જ રહ્યા છે. કામ્યે મતિસ્ત્યજ્યતામ આગળ કહે છે, તેને શસ્ય વિધીયતામ અપચિતિ. કામ્યે મતિસ્ત્યજ્યતામ, કામ્ય કરવામાં ધીમે ધીમે તમારી મતિ, તમારી પ્રીતિનો ત્યાગ કરતા જાઓ. કામ્ય કરવામાંથી પ્રીતિનો ત્યાગ કરતા જાઓ. કામ્ય કર્મ કોને કહેવાય? કામનાથી પ્રેરાયને થતું કર્મ. એક કર્મ કયું છે? ફરજની ભાવનાથી પ્રેરાયને થતું કર્મ, એને કહેવાય કર્તવ્ય કર્મ. કર્તવ્ય એટલે જે કરવું જોઈએ. કૃ ધાતુને તવ્ય પ્રત્યે લગાડવામાં આવ્યો. આ તવ્ય પ્રત્યે ફરજના અર્થમાં છે. કર્તવ્ય જે કરવું જોઈએ. કર્તવ્ય કર્મ એટલે જે કર્યા વગર ના ચાલે. જીવનમાં જે કર્યા વગર ના ચાલે એને કહેવાય કર્તવ્ય. એ તો આપણે કરવા જ જોઈએ. જેની આપણે આગળ વાત કરીએ કે જે ઉપકાર આપણા પર કરવામાં આવે છે એના બદલામાં આપણે વળતો ઉપકાર કરવો જોઈએ, એનું નામ કર્તવ્ય કર્મ. એ કૃતજ્ઞતાની લાગણી છે. જીવનમાં એક કૃતજ્ઞતાની લાગણી હોવી જોઈએ. આ માટે ધ્યાન બહુ ઉપયોગી છે. ધ્યાન એટલે આ બધી વસ્તુનું પણ ધ્યાન કરી શકાય. તો બેસીને શાંતિથી આ પ્રકારે વિચારી શકો કે આપણે પોતે આ વસ્તુ જોઈએ. આ તો આપણે કહેવામાં આવ્યું, પણ આ વસ્તુ આપણું જ્ઞાન ક્યારે બને? આપણે શાંતિથી બેસીને જોઈએ કે આપણા જીવનમાં આ કુદરતના જુદા જુદા તત્વોનો કેવો ફાળો છે.
पृथ्वी तत्व जल तत्व अग्नि तत्व वायु तत्व आकाश तत्व क्यों मारा शरीर बंधारण करे छे क्यों मारा देह ने चलावे छे आ सूर्य देवता क्यों मारा मारा मांग में प्रकाश पाथरे छे आ चंद्र देवता केवी रीते आ औषधि के वनस्पति छे एना पोषण में केवो फाळो आपे छे आ पृथ्वी केवो मने आधार आपे छे जेनु चाली सको दौड़ी सको आकाश केवो मने अवकाश आपे छे जेथी हुं हलनचलन करी शकुं हुं अहींया जीवी शकुं आ बधा तत्वो वायु केवी रीते मारो प्राण चलावे छे अग्नि केवी रीते मारा जे खोराक छे पचावे छे जळ छे केवी रीते मारी तरस छिपावे छे वगैरे माँ बापे शू कर्युं मारा जीवन ए जरा बेसीने विचारवुं जोईए मनने जरा देखाडवुं जोईए कि शिक्षकोए शू कर्युं छे કેટલો મોટો ઉપકાર છે આમ આ દુનિયાનો આપણા પર શું ઉપકાર છે એ જરા મનને દેખાડવું જોઈએ જરા વારંવાર દેખાડવું જોઈએ તો જ આ મન તો કેવું છે સ્વાર્થી છે હંમેશા પોતાનો સ્વાર્થ જ જોનારો છે એને દેખાડીશું કે જો આ બધાએ શું શું કર્યું છે આપણા માટે તો કંઈક એનામાં કશું જરા કંઈ ઉગશે કે ભાઈ મારે પણ કંઈ કરવું જોઈએ આમ કર્તવ્ય કર્મ તો હોવું એ તો જ આપણામાં કર્તવ્યની ભાવના જન્મશે પણ જેમાં કામ્ય કર્મ પણ હોય છે કે આપણે કામ્ય કર્મ એટલે ઈચ્છાથી પ્રેરાયને થતું કર્મ આપણી ઘણી બધી ઈચ્છાઓ ઘણી બધી જરૂરિયાતો હોય છે કુટુંબમાં આપણી ઘણી બધી ફરજો પણ હોય છે આપણા પરિવાર પ્રત્યે ફરજ હોય સંતાનો પ્રત્યે ફરજ હોય બધી ઘણી ફરજ હોય છે એ માટે ઘણી બધી આપણને જરૂરિયાતો હોય છે ધન વગેરે પણ જરૂરિયાતો હોય એટલા માટે આપણે નોકરી ધંધો વેપાર વગેરે કરવું પડે અને તો જ આપણે આપણું કર્તવ્ય કે ફરજ બજાવી શકીએ પણ હકીકત છે અહીં શું કહે છે કામ્ય મદિસ્તેજ્યતા ધીમે 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 કામ્ય કર્મ જે છે એના પ્રત્યેની પ્રીતિને છોડી દો કામ્ય કર્મ છોડી દો અથવા કરોની પાછળ કામનાને છોડી દો કામના એટલે શું કોઈક વ્યક્તિગત લાભ પામવાની ગણતરી એમ કામના કે જે કર્મ તમે કરો છો એ કર્મમાંથી વ્યક્તિગત લાભ પામવાની ગણતરીને છોડી દો ભલે તમે તમારું કુટુંબ માટે કર્તવ્ય છે એ કર્તવ્ય પૂરું કરવા માટે તમે વેપાર ધંધો વ્યવસાય કરો છો એ બધું બરોબર છે પણ એ વ્યવસાય કરવા દ્વારા નોકરી કરવા દ્વારા ધંધો કરવા દ્વારા કશું કરવા દ્વારા મને વ્યક્તિગત કશો લાભ થાય વ્યક્તિગત કશું વળતર મળે એ પ્રકારની ગણતરી છોડી દો ટૂંકમાં પોતાના અહંકારને પોષવાની જે ગણતરી હોય છે એને ધીમે ધીમે છોડતા જાઓ તમે જોજો આપણે જયારે કર્મ કરીએ ત્યારે એની પાછળ બે પ્રકારની ગણતરી હોય છે એક તો એ કે આ કર્મ કરવા દ્વારા મને વધુ ને વધુ લાભ કેમ થાય એ તો ગણતરી હોય અને બીજું એ દ્વારા કોઈક રીતે મારો અહંકાર કેમ પોષાય મને વધારે માન સન્માન કેમ મળે મને યશ કેમ મળે મને કીર્તિ કેમ મળે એવું બધી એવી પણ એક અપ્રકટ ગણતરી હોય છે કદાચ આપણે બહુ પ્રકટ રીતે ન પણ કરતા હોય એમાં કોઈ અપવાદરૂપ નથી આવું જયારે આપણે કહીએ ત્યારે તરત આપણે નજર બીજા પ્રત્યે હાજર પેલો એવો છે પણ એવું નહીં આ તો આપણા માટે જ કહેવામાં આવે છે કે આવી એક અપ્રકટ આવી ગણતરી હોય જ છે અહંકાર ને જરૂરિયાત છે બિચારાને અહંકાર એક બિચારો માપડો છે એક દિનહીનતા અનુભવતો હોય છે એની જરૂરિયાત છે શું જરૂરિયાત છે કે લોકો એને માન આપે લોકો એની નોંધ લે એવી જરૂરિયાત દેખાય છે એટલા જ માટે પોતાની નોંધ લેવાય એ માટે જાત જાતની તરકીબો કરતો હોય છે
કોઈ રીતે પોતાને કઈક માન મળે, પોતાને કઈક યશ કીર્તિ મળે, કશું થાય એ માટે તરકીબ ઘણી વાર નમ્રતા દેખાડીને પણ એવું કરતો હોય છે. આ અહંકારની રીતો જે છે ને બધી, એની જરા નોંધ લેવા જેવી છે. આપણે આપણી જાતથી પરિચિત થવા જેવું છે. આ ધ્યાન એટલે શિવોહમ શિવોહમ બધું બરોબર છે, એની પહેલા આ બધું ધ્યાને કરવા જેવું છે. આપણે આપણા મનને ઓળખવા જેવું છે કે મનમાં કયા પ્રકારની વૃત્તિઓ રહેલી છે અને મન કેવી રીતે કુશળતાથી પોતાની બધી ઈચ્છાઓ કે યોજનાઓ કેવી રીતે પૂરી કરવાનો પ્રયત્ન કરતો હોય છે, કેવી કુશળતાથી આપણું સંચાલન કરતો હોય છે, કેવી કુશળતાથી પોતાની યોજનાઓ પાર પાડતો હોય છે, આ બધી મનની રીતો પણ જરા જાણવા જેવી છે. આપણે એમ કે બહારના રાજકારણીઓ જવા છે બધા, એ બધું આપણે સારી રીતે જાણીએ કે ફલાણો કેવો છે, પેલો કેવો છે, પણ આપણે જરા આપણા મન પ્રત્યે નજર કરીએ ને એ બધું રાજકારણ આપણામાં દેખાશે. એવું હોય ને એમાં કઈ આપણી જાત માટે કઈ એવું હીનતા અનુભવવાની જરૂર નથી, એવું જ હોય. એટલે એ બીજે જ છે એવું નથી, એ બધું આપણામાં જ્યાં સુધી મનમાં ભય છે, જરૂરિયાત છે, અધૂરપ છે, દીનતા છે, ત્યાં સુધી આ બધું હોવાનું. અને જ્યાં સુધી આપણે આ પ્રકારની વૃત્તિને પોષણ આપતા જઈશું ત્યાંથી આ વૃત્તિ ચાલુ જ રહેવાની. અગ્નિમાં જ્યાં સુધી ઘી હોમતા જઈએ ત્યાંથી અગ્નિ ઉલવાવાનું નથી, ચાલુ જ રહેશે. તેવી રીતે અહંકારની આ પ્રકારની વૃત્તિઓને જેટલું પોષણ આપતા જઈશું, અને અત્યારે આપણે જાણ્યા વગર પોષણ આપીએ છીએ, પણ ખબર પણ નથી કે આપણી પ્રવૃત્તિઓ દ્વારા આપણે અહંકારની આ બધી વૃત્તિઓનું પોષણ આપી રહ્યા છે, ખબર પણ નથી. ઘણી વાર બનતું હોય ને કે આપણો હોય મિત્ર તરીકે આપણી સાથે હોય ને લાભ લેતો હોય ને જાત જાતનું ચોરી કરતો હોય, આપણો હોય પાર્ટનર જ હોય, મિત્ર હોય, બે મિત્રો જ ભાગીદારો બન્યા હોય, પછી એક ધીમે સરકાવતો હોય, ઠેરવતો હોય, પેલા ખબર પણ ના પડે. એક દિવસ એવો આવે કે એ જાય જયારે સવારે પણ ફેક્ટરી તાળું લગાય, એને અંદર પ્રવેશ જ કરવાના હતા. એને કોણ છો તમે, તમારું નામ નથી, નીકળી ગયા તમે અમારાથી, એવું તો કેવું કહી દે. આ તો પણ એટલે આપણું મન પણ આવું આવું છે, આ બધી ગણતરી કરતું હોય છે. કહેવાનો મારો એ છે કે આ બધી કામનાઓ છે, કામ્ય મતિ સ્થિરતા, ધીમે 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 આ બધી કામનાઓ, આ બધી ગણતરીઓ, આ બધામાંથી મુક્ત થાવ, સ્વાર્થ વૃત્તિઓ મુક્ત થાવ. આપણી સ્વાર્થ ભાવનાને જેમ જેમ પોષતા જઈશું તેમ તેમ એ વસ્તુ રહેવાની છે, અને એ જ દુઃખનું કારણ બનતી હોય છે. આપણને એમ લાગે આપણે બહુ ચાલાક છીએ, કેવા આપણે બીજાને બનાવી ગયા, કે કેવો આપણે સ્વાર્થ સાધ્યો, એમ કહીને કેવું આપણે ખાટી ગયા, એવી કદાચ આપણે ચાલાકી લાગે, પણ પેલો અહંકાર આપણા કરતા ચાલાક છે, એ વિચાર કર્યો અને મેં કેવું આવું કરાવડાવ્યું. કામે મતિસ્તેજરામ, કામના આ બધામાંથી ધીમે ધીમે મતિને નો ત્યાગ કરો, આવી વસ્તુ મળે ને પ્રીતિનો ત્યાગ કરો, તો આ તો થશે જ. જેમ જેમ ઈશ્વરની આરાધના આપણા જીવનમાં આવશે તેમ તેમ આ બધી વૃત્તિઓ ધીમે ધીમે ઓછી થતી જશે, એ થવાનું છે. એમ કહે છે કે ત્યાગ કરો, પણ ત્યાગ થશે જ. જેમ જેમ ફરજ બજાવતા જઈશું તેમ તેમ ઈશ્વર આપણા જીવનમાં આવતો જશે, જેમ જેમ ઈશ્વર આવતો જશે તેમ અહંકાર ઓછો થતો જશે. મારા સ્વામીજીનું આ સૂત્ર છે, મોર ઓફ ઈશ્વર આ લેસ ઓફ આય. ઈશ્વર જેમ વધારે વ્યાપતો જાય તેમ અહંકારનું સામ્રાજ્ય ક્ષીણ થતું જાય. આમ આપણા જીવનમાં ઈશ્વરનું સામ્રાજ્ય સ્થપાવા દો, ઈશ્વરને એક તક આપો, એવી અહંકારનું સામ્રાજ્ય ધીમે 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 ઓછું થતું જાય. કામ્ય મતિ સ્થિરતા, ધીમે ધીમે ધીમે
अहंकार ने इच्छाओं ने पोषवानु बंद करता जाओ एनम कामना હું એમ નથી કહેતો કે ભાઈ આપણે કુટુંબને છોડી દો બધું છોડી દઈએ, એવું તો યોગ્ય નથી. ભાઈ કામના એટલે વ્યક્તિગત અહંકાર છે, એને પોષવાને બંધ કરવા માંડો ધીમે ધીમે. એને ધન સંપત્તિ જોઈતા હોય, સત્તા પ્રતિષ્ઠા જોઈતા હોય, આ બધું જોઈતો હોય, માત્ર પોતાની જાતને જ પોષવા માટે. એમાં આપણું કર્મ કરવાને કારણે ધન સંપત્તિ આવે એનો કોઈ વિરોધ નથી. આપણે જે કર્મ કરીએ જેને કારણે આપણી પાસે સત્તા કે પ્રતિષ્ઠા આવે એનો કોઈ વિરોધ નથી. એ કર્મયોગી છે, બધાનો સદુપયોગ કરશે. જે ભોગી છે એ આ બધાનો પોતાના અહંકારને પોષણ ઉપયોગ કરશે. જે યોગી છે એ આ બધાનો સેવા માટે ઉપયોગ કરશે. એટલે એ બધી સિદ્ધિઓ તો ઉત્તમ છે. વેદાંત શાસ્ત્ર ભૌતિક સિદ્ધિઓનો કોઈ વિરોધ નથી કરતો. એ કયા માર્ગે આવેલી છે અને એનો શું ઉપયોગ થાય છે એનું આપણને માત્ર માર્ગદર્શન આપે છે કે આપણી વસ્તુઓ યોગ્ય માર્ગે આવવી જોઈએ અને એમનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. તો એ બધી આશીર્વાદરૂપ છે, નહીં તો એની જ વસ્તુ આપણને શાપરૂપ નહીં મળે. તેને શસ્ય વિધીયતા પછી કામ્ય મતિસ્ત્યજ્યતા પાપોઘ પરિધુયતા. પછી આગળ કહે છે પાપ ઓઘ, આ પાપના સમૂહને ધોઈ નાખો, દૂર કરો, ખંખેરી નાખો. એમ કરતા કરતા ધીમે 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 આ પાપનો સમૂહ, મેં કહ્યું ને કે આપણા આવું લઈને અજ્ઞાન લઈને આવ્યા છે, અહંકાર મમકાર લઈને આવ્યા છે, રાગ દ્વેષ વગેરેની બધી વૃત્તિઓને લઈને આવ્યા છે. એને કારણે કામ ક્રોધ વગેરે આ બધી વૃત્તિઓને લઈને આવ્યા છે. આને જ આપણે પાપનો સમૂહ કહીએ. એને પાપ કેમ કહેવામાં આવ્યો? કારણ કે આ બધી વસ્તુઓ વાસ્તવમાં આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાની સાધનામાં આડે આવતી હોય છે, માટે એને પાપ કહેવામાં આવ્યું. તો આપણે એને પાપ કહીએ જે આપણી ઉન્નતિમાં અવરોધરૂપ હોય. આ રાગ દ્વેષ વગેરે આપણા મનો વિક્ષેપ જન્માવતો હોય છે, ચિત્તની સ્થિરતામાં કે એકાગ્રતામાં એ વિક્ષેપ રૂપ અવરોધ રૂપ હોય છે. અને હમણાં કહ્યું ને આપણને હર્ષવર્ધન ભાઈએ કે આ શાસ્ત્રના શ્રવણ આપણે બરોબર ના કર્યું હોય, ટૂંકમાં ન કરવામાં શું કારણભૂત હોય? અહીં બેઠેલા છીએ આપણે, સામાન્ય બી શાસ્ત્રનું શ્રવણ ના થાય, થાય જ. પછી કોઈ કારણસર આપણા મનમાં કોઈ વળી જૂના રાગ કે દ્વેષ વળી પ્રગટ થઈ જાય. આ પ્રવચનમાં જે કહેવાય છે એને કારણે જ કંઈક બટન દબાઈ જાય અને આપણું મન બે ક્યાંક જતું રહે અને વળી પાછા કંઈક રાગદ્વેષ જાગૃત થઈ જાય, મન પાછું એ વિચારમાં ચડી જાય, તો એ બે પાંચ દસ વાક્યો જતા રહે પાછા થઈ જાય. ક્યારેક આ વાક્યો છૂટી જાય. આપણે વેદાંતના પ્રવચન એવો હોય છે કે વાક્યો છૂટે એટલે બહુ મુશ્કેલી પડી જાય. અમારા સ્વામીજી કહેવું છે, રામાયણનું પ્રવચન સાંભળો જાઓ, કથા સાંભળવા જાઓ, તો કહું તો અત્યારે સવારે તમે સાંભળો છો કે રામચંદ્ર વનમાં ગયા, બપોરે રામચંદ્ર વનમાં જ છે, આવતીકાલે વનમાં જ છે, એટલે તમે અડધો દિવસ ના જાઓ તો વાંધો નથી, કારણ કે વનમાં જ છે. અહીં તો એવું નથી હોતું. અહીં તો એક એક વાક્ય મહત્વનું હોય છે, એટલે વાક્ય છૂટે એટલે પછી પેલા વાક્યોનો તાળો મળે નહીં, પછીનું વાક્ય શું કહ્યું કે આવું કહ્યું. હવે સ્વામીજી ઘણી વાર કહે એ તો બહુ બધી બહુ રમૂજી છે, એટલે બધી ખૂબ વિનોદ કરતા હોય બોલતા બોલતા. એટલે ઘણી વાર કોઈનું જરા બેધ્યાન થઈ ગયું ને બધા હસતો, એટલે પેલો પછી એકદમ જાગે, શું થયું સ્વામીજી શું કહ્યું. પણ શ્રવણમાં બધામાં કઈ વસ્તુ આપણને અવરોધરૂપ થાય છે? મનમાં આવો મન ચંચળ હોય, ક્યાંક એ જતું રહે, ક્યાંક અંદરથી આવે કંઈક આવેગાત્મક વર્તન, આવેગ અંદરથી આવી જાય અને આપણે વળી પાછે એ વિચારમાં ચડી જઈએ, એવું પણ થાય. ઘણીવાર કોઈ કારણ વગર જ મન બીજે જતું રહે, ઘણીવાર કોઈ આવેગને કારણે મન બીજા વિચારે ચડી જાય, આવું થતું હોય છે. આ બધું આપણે શાસ્ત્રના શ્રવણ વગેરેમાં અવરોધરૂપ થાય. એ આ બધી ક્ષેત્ર જ્ઞાનના સંદર્ભમાં થઈ રહી છે. અજ્ઞાન દૂર કરવું
એ જીવનનો એક પ્રક્રિયા છે. અજ્ઞાન કોઈ એક ઝાટકે દૂર થતું નથી આવતું, સતત દૂર થઈ રહ્યું છે. રાગ દ્વેષમાં બધા અજ્ઞાનના અજ્ઞાનની જ ઉપજ હોવાના કારણે રાગ દ્વેષ દૂર થયેલ અજ્ઞાન જ દૂર થઈ રહ્યું છે. આપણા સ્વભાવ સુધારો થાય સમજો કે થોડું અજ્ઞાન દૂર થયું. આપણે થોડાક વધારે ઉદાર બન્યા, વધારે પ્રેમાળ બન્યા, વધારે નિસ્વાર્થ બન્યા, સમજ્યું કે અજ્ઞાનમાંથી મુક્ત થયા થોડા. તો જ્ઞાનના સંદર્ભમાં ચર્ચા થઈ રહી છે. એટલે પાપનો અર્થ આપણે કરવાનો આ જ્ઞાનની એટલે કે શ્રવણની સાધનામાં અવરોધરૂપ થનારા જે કઈ પરિબળો છે, આંતરિક આવેગો, રાગ દ્વેષ વગેરે આવેગો જે છે, આંતરિક પરિબળો, એને તમે દૂર કરો એટલે કે એ દૂર થતા જશે. જેમ જેમ આપણું આપણી કામ્ય એટલે જેમ જેમ કામનાઓ એ મતી જેમ દૂર થતી જશે, જેમ જેમ કર્મ કરવા દ્વારા વ્યક્તિગત લાભ મેળવવાની ગણતરી ઓછી થતી જશે, જેમ જેમ આપણા જીવનમાં ઈશ્વરનો પ્રવેશ થતો જશે. અને એક બીજી વસ્તુ પણ કહેવાની છે જે આપણે આવતીકાલે કહીશું કે જેમ જેમ આપણે જે કઈ પ્રાપ્ત થયાને ઈશ્વરના પ્રસાદ તરીકે સ્વીકારી શકશું, તેમ તેમ ધીમે ધીમે આપણા બધા પ્રત્યાઘાતો, જેને કહે કે રિએક્શન, પ્રત્યાઘાતો, રાગ અને દ્વેષ કે આવેગો, પ્રત્યાઘાતો ધીમે ધીમે ક્ષીણ થતા જશે. આપણું મન સાત્વિક થતું રહેશે. મન રાગ અને દ્વેષ કે રજસ તમસ ઓછા થતા જશે. મન સાત્વિક બનતું જશે, મન વિચારશીલ બનતું જશે. અને તો પછીનું પગથિયું ભવ સુખે દોષ અનુસંધિયતામ, તો સંસારના સુખની અંદર જે દોષ રહેલો છે એનું અનુસંધાન કરવાની ક્ષમતા મન પ્રાપ્ત કરતું જશે. એક એક પગથિયા ખુલતા જ જશે આપણા માટે. જેમ જેમ એક એક પગથિયું સર કરતા જશું તેમ તેમ આગળનું પગથિયું આપણા માટે ખુલતું જશે. એ રીતે અહીંયા એવો ક્રમ અહીંયા આગળ આચાર્ય આપણને કહે છે આ શ્લોકોની અંદર. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. ओम गुरवे नमः. ओम गुरवे नमः. ओम गुरवे नमः. Om
गुरवे नमः। ओम गुरवे, ओम गुरवे नमः। 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 ओम गुरवे सतगुरु 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 सत सतगुरु 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 वाहे गुरु वाहे गुरु वाहे गुरु वाहे गुरु सतगुरु 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 वाहे गुरु वाहे गुरु वाहे गुरु वाहे गुरु सतगुरु सतगुरु वाहे गुरु वाहे गुरु सतगुरु सतगुरु वाहे गुरु वाहे गुरु। ओम गुरवे नमः। ओम गुरवे नमः। ओम गुरवे नमः। ओम गुरवे वाहे गुरु वाहे गुरु वाहे गुरु वाहे गुरु सतगुरु सतगुरु सतगुरु
वाहे गुरु वाहे गुरु वाहे गुरु सतगुरु सतगुरु वाहे गुरु वाहे गुरु सतगुरु सतगुरु वाहे गुरु वाहे गुरु ओम गुरवे नमः ओम गुरवे नमः ओम गुरवे नमः ओम गुरवे